સતયુગમાં તપથી ઈશ્વર મળતા હતા, ત્રેતામાં યજ્ઞથી ઈશ્વર મળતા હતા, દ્વાપરમાં મૂર્તિ પૂજાથી ભગવાન મળતા હતા, કલયુગમાં કેવળ હરિ નામ સંકીર્તનથી ભગવાન મળે. કલિયુગ કેવલ નામ યધારા સુમિર સુમિર નર ઉતર હિ પારા. દિન વો બોલે ભંડારી બન કર બ્રિજ કી નારી ગોકુલ મે આ ગયે હો ગોકુલ મે આ ગયે. અશોક પાર્વતી મહાદેવ હર હર શ્રી બાલકૃષ્ણલાલ
की जय। श्री भागवत भगवान की जय। श्री कपिल भगवान की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरे नवः श्रीहायां तन्निजाचार्यां प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अगणानतिनिरन्दस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्जिशायिनं लक्ष्मीसहस्रलीलावे सेव्यमानं कलानिधिं चतुरभिश्चास्त्रिभिस्तथा शरभिर्विराजते योऽसौ पञ्चधा हृदये कवरनन्दकुमारो मे स्वामिनी वृषभानुज कृतार्थोऽहं न संशय श्रीगिरिराजधरण की जय। आचार्य श्री महाप्रभु जी की जय। गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी जी की जय। श्रीमन नारायण 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 श्री राधे नारायण
सत्य नारायण नारायण बद्री नारायण 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 बद्री नारायण 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 श्रीमन नारायण नारायण श्रीराधे गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं गणपतिदादा તમારા ચરણારવિંદમાં દંડવત પ્રણામ છે નિર્વિઘ્નતા માટે. માં સરસ્વતી તમને વંદન છે વાણી માટે અને જ્ઞાન આપે છે તે ગુરુદેવના ચરણમાં સાષ્ટાંગ પ્રણામ શ્રી સદગુરુ દેવ કી જય. શ્રી શુક ઉવાચ दस्यस्म्यहं सुन्दरकंससम्मता मदभावितं भोजपतिरतिप्रियम् परमात्मा श्री कृष्ण जारे अति कृपा करे श्री महाराज त्यारे जीवने निजाश्रय आपे छे. જય જયકાર સાથે ભગવાન જગત નિયંતા માયાથી મનુષ્ય બનેલો ઈશ્વર આજ ગોકુળથી મથુરામાં આવ્યો છે. જાહેરાત થઈ ગઈ મથુરામાં કે કૃષ્ણ આવી ગયો છે. કારણ કે જે ધનુષનો યજ્ઞ કાલે છે એનો ભંગ આજે થઈ ચૂક્યો છે. આવ્યો આવ્યો મને મારનારો આવ્યો છે. એ ભાઈ આજ મહારાજ પ્રભુ જય જયકાર સાથે માળીના ઘરના હારો ને એટલે નાઈ પડાય નહી. કારણ કે ભગવાને પહેર્યા હતા એટલે અમારે ના પડાય જ નહીં. સામેથી માગી રામીને ઘેર જ કથા શું બાકી હોય મહારાજ. ઈશ્વર આજ મથુરામાં રાત્રિ બગીચામાં કામ કર્યો. સવારે સૂર્યોદય થયો. ભગવાન નંદાદીની ગોપવાળો કે છે પિતાજી તમારે બધા આગળ જાઓ, અમે છોકરાઓ છોકરાઓ પાછળ આવીએ છીએ, તમારે મળવાનું હોય ને બધા હા રામ રામ કરવાના હોય. ભગવાન આજ જગતની અંતા સુંદર ગોપ બાળકોને લઈને મારા પ્રભુ સભા મંડપની તરફ ચાલ્યા છે. જય જયકાર સાથે પરમાત્માને આવતા જોયા અને 10,000 હાથીના બળવાળો કુવલિયા પીઢ હાથીને રસ્તામાં ઊભો રાખ્યો છે. જય જયકાર સાથે અને એ જ વખતે લગ્ન જે હાંજી છે ગીત અત્યારથી ચાલુ થઈ જશે. આજે હું તો વિચાર કરું છું કે અમારા મુકેશભાઈ ને આ મનીષભાઈ ને પ્રકાશભાઈ ને વરઘોડાની જ તૈયારીમાં પડ્યા સવારમાં. કથા તો સાંજે 6-7 વાગે પૂરી થવાની છે. કથામાં બધાને બેસવા દે તો સારું,
લગ્ન 7 વાગે છે, હાથ પહેલા તો છે, 7 ના કહું છું ને, 7:30 થાય પણ ટાઈમ વરઘોડાનો. તો મને એમ હતું કંઈ કંઈક સામેથી જ લાવશે, પણ વાતો જા નહીં મોટા ઘરની અને કન્યાય મોટી છે. આમ ફરીને આવતા થોડુંક બહુ અંતર વધી જવાનું, તમારે લગભગ 1.5 કિલોમીટર જેવું પર વધારે. ચાલો વાંધો નહીં, ઠાકોરજીની ઈચ્છા થયા કરશે. 10,000 હાથીના બળવાળું કોલિયા પીડ હાથીને મહાવતે રસ્તામાં લાવીને ઉભો રાખ્યો. શ્રી ઠાકોરજી કહે છે, અરે ભાઈ રસ્તો આપ. ત્યાં તો હાથીને ભગવાનના ઉપર દોડાયો છે. ઓ ઠાકોરજી સમજી ગયા કે તો મને મારવા માટે આવ્યો છે. ઈશ્વર રસ્તામાંથી ખસી ગયા. હાથીનું પૂંછડું પકડી ભગવાને ગોળ ગોળ ફેર્યો છે. ઈચ વખતે હાથીની સન્મુખ આવ્યા. હાથી પ્રભુને દંતશૂળ ભરાવા જાય, ભગવાન એ જ વખતે ખસી ગયા. હાથીના દાંત જમીનમાં ઘૂસી ગયા. એ જ વખતે પ્રભુએ પોતાનો જમણો પગ હાથીના ગંડસ્થળમાં મૂક્યો અને હાથીનો દંતશૂળ ખેંચી અને એક દાંત સીધો માથામાં ફટકાર્યો. હાથી ત્યાં ત્યાં લોહી ઓકતા ઓકતા ત્યાં ત્યાં ઢળી પડ્યો છે. 10,000 હાથીનો બળવાવલો કુવલિયા પીડને ભગવાને ક્ષણમાં માર્યો, આવી કથા છે. ઈશ્વરની ઉંમર હજી 8-11 વર્ષની 52 દિવસની છે, સમજો. એ 10,000 હાથીના બળવાળો કોલિયા પીડને ભગવાને ક્ષણમાં માર્યો. આન ભગવાન રુધિરના છાંટણા ઉડ્યા. દાંતને ખભે મૂકીને સભા મંડપમાં પ્રવેશ કર્યો છે. એકનો એક ઈશ્વર વિશ્વમાં અનેક રૂપે દેખાયો. ભાગવતમાં તો સ્પષ્ટ લખ્યું છે, મલ્લાનામ અસનિર્નૃણામ નરવરો સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાં ગોપાનામ અસનો સતામ ક્ષિતિભુજાં શાસ્તાસ્વપિત્રૌ શિશો મૃત્યુર્ભવો જપતે વિરાડ વિદુષાં તત્ત્વમ પરમ યોગિનાં વૃષ્ણીનામ પરદેવતેતિ વિદિતો રંગમ ગતસાગ્રજ. ભગવાને પ્રવેશ કર્યો. મલ્લોને મલ્લ દેખાયા છે. સ્ત્રીઓની સભા બેઠી હતી, એને એમ થયું કે મારો પતિ સાક્ષાત કામદેવ ચાલ્યો આવે છે. યોગીઓની સભા બેઠી હતી, એને એમ થયું કે અમારો કોઈ તત્વવેત્તા યોગી ચાલ્યો આવે છે. રાજાઓની સભા બેઠી હતી, એને એમ થયું કે અમારો કોઈ ચક્રવર્તી સમ્રાટ ચાલ્યો આવે છે. વસુદેવ અને દેવકી સામે બાંધેલા હતા, એને એમ થયું મારો દીકરો ચાલ્યો આવે છે. યદુ કુળ બેઠું હતું, યાદવો બેઠા હતા, એને એમ થયું અમારા કુળનો કુળ દીપક ચાલ્યો આવે છે. અરે મહારાજ કંસ રાજા એક મોટા મંચ ઉપર બેઠો હતો, એને એમ થયું કે મારો કાળ ચાલ્યો આવે છે. મૃત્યુર્ભોજ પતે વિરાડ વિદુષામ. મહારાજ એકનો એક ઈશ્વર વિશ્વમાં અનેક સ્વરૂપે જગતને દેખાયો છે. અન પરમાત્માએ પ્રવેશ કર્યો. મલ્લો આવ્યા, ચાણુર અને મુષ્ટિક બે મલ્લ આવ્યા છે. ભગવાનને કહે છે, આપણે કંસને રાજી કરવા માટે થોડુંક મલ્લ યુદ્ધ કરીએ. ભગવાન કહે છે, તમે ક્યાં મોટા પાડા જેવા મલ્લો અને અમે તો બે નાના છોકરા, માં અમારું ને તમારું યુદ્ધ થતું હશે. મલ્લોએ કહ્યું છે, ન બાલો ન કિશોરોત્વમ બલંચ બલિનામ વરહ. તમે કોઈ નાના બાળકો નથી મહારાજ. 10,000 હાથીના બળવાળો કુવલિયા પીડીને તમે ક્ષણમાં માર્યો છે, બાળક છો મારા. શ્રી ઠાકોરજીએ બલભદ્રની સામે જોયું, મોટા ભાઈ દાવ કે હાલો ઘડી કરમીએ બીજું શું. ચાણુર શ્રી કૃષ્ણની સામે ગયો, મુષ્ટિક બલભદ્રની સામે ગયો છે. ભગવાન બાહુથી બાહુ અથડાવે, પગથી પગની આંટી ચડાવે, ખભાથી ખભો. એમાં ચાણુરે ઠાકોર ઠાકોરજીને ધક્કો માર્યો છે, આવી કથા છે. પ્રભુને એમ થયું કે આ તો અધર્મ કરે છે.
એ જ વખતે ઈશ્વરે ડાબા હાથની એક થપાટ મારી ચાણૂરનું મસ્તક આકાશમાં ઉડ્યું છે. બલભદ્ર મહારાજે જોયું કૃષ્ણએ તો કામ પૂરું કરી નાખ્યું છે. એ જ વખતે બલભદ્ર મહારાજે મુઠ્ઠી વાળી જોરથી મુષ્ટિકના માથામાં પ્રહાર કર્યો, આખે આખું માથું ધડમાં બેસાડી દીધું છે. શલ તોશલ નામના બે મલ્લો આવ્યા છે. ચાણૂર કૃષ્ણએ માર્યો, મુષ્ટિક બલભદ્રએ માર્યો, શલ શ્રી કૃષ્ણએ માર્યો, તોશલ બલભદ્રએ માર્યો. કૂટ નામનો એક મલ્લ આવ્યો છે. કૂટ પાંચમો મલ્લ છે, કૂટ છે. કૂટને ઈશ્વરે એક જ ઠેસ મારી આકાશમાં ઉડાડ્યો, પડતા એના પ્રાણ લઈ લીધા છે. બીજા મલ્લોએ જોયું કે અત્યાર સુધી ગયા કોઈ પાછા નથી આવ્યા. એટલે એ જ વખતે બાકીના બધા મલ્લો મુઠીઓ વાળી વાળી કૃષ્ણ કનૈયા, ત્યાં તો કંસ રાજા સભાના મંચ ઉપર ઊભો થઈ ગયો. મારી નાખો, મારી નાખો, કૃષ્ણને મારી નાખો. મારા પિતા ઉગ્રસેન એને અનુસરે છે. ઉગ્રસેનને બાંધી લો મહારાજ, જલ્દી મારો, કૃષ્ણને મારી નાખો. ભગવાન મનમાં મનમાં હસ્યા. દાઉ ભૈયાને કહે છે ભગવાન, મોટાભાઈ મામાને સન્નિપાત ચાલુ થઈ ગયો છે, હવે બાર કરવામાં સાર નહીં. એ જ વખતે ઈશ્વરે પુષ્પતિ કોમળ બની ગયા, આન પુષ્પતિ હલકા પણ બન્યા. ઈશ્વરે કૂદકો લગાવી સીધા મંચ ઉપર ગયા છે. કંસરાજા તલવાર ખુલ્લી કરી કૃષ્ણને મારવા દોડ્યા છે. ભગવાને જોરથી ધક્કો માર્યો, અન કંસના મસ્તક ઉપર મુગટ હતો એ નીચો પડ્યો છે. મુગટ નીચે પડી ગયો, માથું હલ્યો ને ધક્કો વાગ્યો. એ જ વખતે ભગવાન જગત નિયંતાએ કંસના કેશપાશ છૂટા થયા, એટલે ભગવાને એનો ચોટલો વાળ કચકચાવીને પકડ્યા. મામાએ મામા મામા યાદ કરો, મારી માને લગ્ન વખતે વિદાય કરતી વખતે તમે આ જ રીતે ચોટલો પકડ્યો હતો ને દેવકીનો. મામા એ જ દેવકીનો આઠમો ગર્ભ તમને મારનારો તમારો કાળ હું કૃષ્ણ છું મહારાજ. એ જ વખતે જગત નિયંતાએ પછી તો લીલા નક્કી કરી જ રાખી હતી. જગતને કોઈને સમજમાં ન પડી કે શું થયું, પણ એ જ વખતે શ્રી કંસનો પગ છટક્યો, અનમંચ ઉપરથી નીચે પડવા લાગ્યો, અને મારા પરમાત્મા આખા બ્રહ્માંડનો ભાર લઈ એના ઉપર કૃષ્ણ કનૈયા. કંસના ઉપર ઈશ્વર આખા બ્રહ્માંડનો ભાર લઈને પડ્યા છો, નહીતર તો મરે એવો નહોતો. કંસ કોઈ સામાન્ય નથી. કંસ કમ એટલે થોડું, કમ એટલે થોડું, અને સ એટલે વિચારધારા. એની વિચારધારા બહુ થોડી છે, લાંબી નથી. પરાક્રમ ઘણું છે, બળ ઘણું છે, પણ એની વિચારધારા નબળી છે, થોડી સમજ વગરની છે. એવા એક કૌશે એ જ વખતે મહારાજ પ્રભુના બ્રહ્માંડના ભાર નીચે પ્રભુના ચરણે પ્રાણ છોડી દીધા છે. કૌશનો ઉદ્ધાર કર્યો ઈશ્વરે. અન સૌથી પહેલું કામ પ્રભુએ ઉગ્રસેન મહારાજને ગાદી આપી દીધી. ધર્મશાસ્ત્રનો એક કાયદો છે, એક રાજાનું શબ પડ્યું હોય ત્યાં બીજા રાજાનો રાજ્યાભિષેક થઈ જવો જોઈએ. એક પીએમ કે સીએમનું મૃત્યુ થાય એટલે કાર્યકારી પીએમ નિમણૂક થઈ જ જવી જોઈએ, પછી જ શબ ઉપડે, એ તો નિયમ છે ને. એટલે એ જ વખતે ઉગ્રસેનનો રાજ્યાભિષેક થયો. વસુદેવ દેવકી માતા પિતાને ભગવાને બંધનમાંથી મુક્ત કર્યા. મા દેવકીને ઈશ્વરે કહ્યું છે, મા તે મને જન્મ આપ્યો પછી હું તને જરાય સુખ આપી શક્યો નથી. ભગવાને શ્રી દેવકીની પાસે આજ ખૂબ પ્રેમ કર્યો છે. અને પછી મારો ભગવાન સિદ્ધો મામીઓ પાસે ગયો છે. કંસ રાજાની બે રાણી છે, અસ્તિ પ્રાપ્તિ કંસ્ય મહિષ્યો ભરતર્ષભ. એ અસ્તિ અને પ્રાપ્તિ રાણીઓ મામીઓ પાસે જઈ અન મારા પ્રભુએ થોડીક આશ્વાસનની કથા કરી છે. મામી મામી શી ખબર શું થયું, મારા મામાએ મને ધક્કો માર્યો, મેં મામાને ધક્કો માર્યો,
કઈ ખબર જ ના પડી શું થયું, પણ પછી મામી જે થવાનું હતું તે થયું. લે, ખબર ના પડી શું થયું, પણ પછી તો જે થવાનું હતું તે થયું. એવા આજ મારે ઠાકોરજી કૌંસનો ઉદ્ધાર કર્યો છે મહારાજ. અને પછી ભગવાન મથુરા નગરીમાં બિરાજે છે. શ્રી ઠાકોરજી મથુરામાં તો આવ્યા, પણ ગોકુલને ભૂલ્યા નહીં. દરરોજ સાંજ પડે અને ગોકુલ સામે દ્રષ્ટિ કરે, મારી ગોપીઓ શું કરતી હશે, ગોકુલની ગાયો શું કરતી હશે મહારાજ. એ જ વખતે શ્રી ઠાકોરજી ગોકુળ ઉપર દ્રષ્ટિ કરી, મારો પ્રભુ આંખમાંથી ડબ ડબ આંસુડા પડે, એમાં ઓચિંતા ઉદ્ધવ આવી ગયા છે. ઉદ્ધવજી આવી ગયા. ઉદ્ધવ આવ્યા, શ્રી ઠાકોરજીને કહે છે, મહારાજ કેમ રડો છો? ભગવાન કહે છે, ઉદ્ધવ ઉદ્ધવ મને મારી ગોપીઓ બહુ યાદ આવે છે. ઉદ્ધવજી કહે છે, પ્રભુ હજી તમે અભણ ગોપીઓને ભૂલ્યા નથી. ઉદ્ધવજી અભણ ગોપી કહે છે, તમે એને હજી ભૂલ્યા નથી. આપણામાં તો નથી ને ડીજે વાળા, તો એને કહી દેજો ત્યાં ઉભો રહે શાંતિ. ઉદ્ધવ કહે છે, તમે હજી અભણ ગોપીઓને ભૂલ્યા નથી ભગવાન? કારણ કે ઉદ્ધવ છે ને બૃહસ્પતિનો પહેલા નંબરનો શિષ્ય છે, વિદ્યાર્થી છે. વૃષ્ણિનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈતસખા શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિ સત્તમ. યાદવ કુળના પ્રધાન છે ઉદ્ધવ, કૃષ્ણનો અંતરંગ સખા છે ઉદ્ધવ, બૃહસ્પતિનો પહેલા નંબરનો વિદ્યાર્થી છે ઉદ્ધવ. ઠાકોરજી કહે છે, હજી તમે ભૂલ્યા નથી અભણ ગોપીઓને. ઠાકોરજીને એમ થયું કે આને હવે જરા સીધો તો કરવો પડશે, આમ તો છે ઉધો ઉધો, હવે સીધો કરવો છે. એટલે ઈશ્વરી ગોપીઓની પાસે મોકલ્યા છે ઉદ્ધવને, જા ઉદ્ધવ એકવાર મારો સંદેશો આપ્યો. ઉદ્ધવ કે, મારે હમણાં જ હું જ્ઞાન આપીને પાછો આવું છું. ઉદ્ધવને આજ પ્રભુએ ગોકુળમાં મોકલ્યા. ઇન્દ્રપ્રસ્થમાં પાંડવોના સમાચાર લેવા શ્રી ઠાકોરજીએ અક્રૂરજીને મોકલ્યા છે કે કૌરવ અને પાંડવોનો વ્યવહાર કેવો છે, જરા તપાસી આવો. અને એ જ વખતે અક્રૂરજી ઇન્દ્રપ્રસ્થમાં જાય છે. ભગવાનની બહુ દિવ્ય કથા છે. ભગવાન 12 વર્ષના થયા એટલે ગુરુ સાંદીપ ઋષિને ઘેર ઉજ્જૈન ક્ષિપ્રા નદીના કિનારે ભણવા ગયા છે. ક્ષત્રિયના દીકરાને 12મા વર્ષે નિશાળ બેસાડાય, એટલે 11 વર્ષને 3 મહિનાનો થાય ને પછી, કારણ કે 9 મહિના ગર્ભના ગણાય છે 1 વર્ષ. બ્રાહ્મણના દીકરાને 7 વર્ષને 3 મહિના થાય ત્યાર પછી જનોયના સંસ્કાર થાય અને વેદ્યાનો આરંભ કરાવે છે. 1 વર્ષ ગર્ભનું ગણાય. આજ મારા પ્રભુ ગુરુ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા. ઠાકોરજી 64 દિવસ ગુરુ સાંદીપની મુનિ ત્યાં રહ્યા છે. 64 કળાઓ ભણી ગયા છે. 64 દિવસમાં પ્રભુએ 64 કળાઓ ભણ્યા. અને પછી 1 દિવસનો સમય છે મારા સાંદીપની ઋષિના ગુરુ પત્ની ભગવાનના ગાય દોવા બેઠા છે. ભગવાન કૃષ્ણ આમ ફળિયામાં માં ગાય દોવા બેઠા, ભગવાન ગાયને આમ પંપાળે છે પંપાળે છે. એટલે એ જ વખતે માય સુંદર ગુરુપત્નીએ કહ્યું, બેટા હું ગાય દોવા બેસી ગઈ પણ બોઘરનું અંદર ઓરડા ઉપર પડ્યું છે, ભૂલી ગઈ અંદર છે બોઘરની. ભગવાને ફળિયામાં ઊભા ઊભા ગાયને પંપાળતા એક હાથે બીજો હાથ લાંબો કર્યો, ઘરમાં પટારા ઉપર પડેલી બોઘરને લઈને માને આપી છે. માએ યાદ રાખ્યું કે આ છોકરો જેમ તેમ નથી. રાત્રે ગુરુ સંદીપની ઘરે આવ્યા,
માએ કહ્યું છે કે સ્વામીનાથ, બધા વિદ્યાર્થીઓ ભણીને જાય ત્યારે ગુરુ દક્ષિણા તમે માગજો, પણ પેલો કૃષ્ણ જ્યારે ભણી અને ઘરે જાય ત્યારે ગુરુ દક્ષિણા માગવાનું મને કહેજો. આજ મારા ઠાકોરજી 64 દિવસમાં તમામ વિદ્યાઓ ભણી રહ્યા, બધા વિદ્યાર્થીઓએ જતી વખતે ગુરુ દક્ષિણા આપી, કોઈએ કપડાં આપ્યા, કોઈએ પૈસા આપ્યા, કોઈએ અનાજ આપ્યું, એવા અનેક પદાર્થો. જયજી કાળ સાથે મહારાજ સુદામાએ કહ્યું, હું બ્રહ્મ વિદ્યા ગુરુચરણમાં મૂકીને જાઉં છું. ઠાકોરજીનો વારો આવ્યો. ગુરુ સાંદીપને કહે છે, બેટા મારી તો કંઈ ઈચ્છા નથી, પણ તારી માને પૂછી આવજે. ગુરુપત્ની કૃષ્ણ ભગવાન ગુરુપત્ની સાંદીપનીના પત્ની પાસે ગયા. માં માં, હવે હું ગુરુજીના આશીર્વાદ લઈને ઘરે જઈ રહ્યો છું, હું તમને ગુરુદક્ષિણામાં શું આપું? ત્યારે ગુરુપત્ની સાંદીપની ઋષિના પત્ની કહે છે કે હે કૃષ્ણ, અમારો એકનો એક દીકરો, અમે જ્યારે પ્રવાસ યાત્રા કરવા ગયા હતા ત્યારે અમારો એકનો એક પુત્ર પ્રવાસના દરિયામાં ડૂબીને મરી ગયો છે, એ મને લાવી આપો મહારાજ. શું માગ્યું દક્ષિણામાં? ભગવાન કહે છે કે માં, મરેલા તો કંઈ પાછા આવતા. માએ કહ્યું, બેટા જો ફળિયામાં ઊભા ઊભા ઘરમાંથી બોઘરણી બહાર આવે તો મારો દીકરો ન આવ્યો. કેવું યાદ રાખ્યું છે. અને એ જ વખતે ભગવાન પ્રવાસના દરિયામાં ગયા, સમુદ્રને ઠંડોળ્યો, ગુરુપુત્ર ન મળ્યો. સમુદ્ર ડરીને દ્વારકાધીશને ચરણે આવ્યો, ભગવાનને પંચજન્ય નામનો શંખ આપ્યો. ભગવાન ત્યાંથી ધર્મરાજાની સંયમની નગરીમાં ગયા છે. ધર્મરાજાએ ભગવાનનું સુંદર સ્વાગત કર્યું ત્યારે પ્રભુ બોલ્યા છે, હે ધર્મરાજા, મારા ગુરુ સાંદીપને ઋષિનો એકનો એક પુત્ર પ્રવાસના દરિયામાં ડૂબીને મરી ગયો છે. જે યોનિમાં હોય, જે અવસ્થામાં હોય, જે ભૂમિમાં હોય, ત્યાંથી લાવી અત્યારે ને અત્યારે મદ ઈચ્છા મદ અર્પિતા, મારી ઈચ્છાથી મને લાવી આપો. આનું નામ પૂર્ણ બ્રહ્મ છે. આ એની સાબિતી અહીંયા છે. સાબિતી છે, રિઝલ્ટ, પરિણામ છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થસ્ય ઈશ્વર. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ. કરવાનું તો બધા કરી આપે. નર કરવાનું પુરુષાર્થથી થાય, પણ કરવાનું, ન કરવાનું અને ન થવાનું એનાથી કંઈક જુદું જ કરી આપે, એનું નામ પૂર્ણ બ્રહ્મ છે. એ જગતને સાબિતી આપવા ઈશ્વરે ગુરુનો 12 વર્ષનો એ દરિયામાં ડૂબીને મરી ગયેલો ગુરુપુત્ર સાંદીપને ઋષિના ચરણે મૂક્યો. શ્રી સદગુરુ દેવ કી જય. આ ઈશ્વર છે, ભગવાન છે, એની સાબિતી. કૃષ્ણ એ પૂર્ણ બ્રહ્મ છે, નહીં તો મરેલા કોઈના પાછા આવે ભાઈ? ભગવાન શું ન કરી શકે. ઈશ્વરે આજ જગતને સાબિત કરી દીધું. આ બાજુ ઉદ્ધવજી, આ ભગવાન ગુરુ સાંદીપનીની કથા છે. 47મા અધ્યાયમાં ભગવાન ભણવા જાય છે. અને પછી તો ઉદ્ધવ ગોકુળમાં ગયા છે. ગોકુળમાં ગોપીઓ, આમ તો ઉદ્ધવને જોવે તો પહેલાં તો માર પડે એવું છે. રથ પડ્યો મૂક્યો તો, પણ ભગવાને એક પિતાંબર આપેલું કે આ તમે પિતાંબર રોડી રાખજો, નહીં તો અમારી ગોપીઓ ક્રૂર માની અક્રૂર માનીને તમને ટીપી નાખશે. ઉદ્ધવજી સુંદર સવારના પોરમાં પિતાંબરી ઓઢી યમના મહારાણીના કિનારે ગયા છે. અને તમ વિક્ષ કૃષ્ણાનું વ્રજન વ્રજ સ્ત્રિય, તમ વિક્ષ કૃષ્ણાનું ચરણ વ્રજ સ્ત્રિય. એ જ વખતે મહારાજ ગોપીઓએ જોયું કે આ તો કોઈ કૃષ્ણ ભગવાનનો અનુચર, કોઈ સખા આવ્યો છે. ગોપીઓ ઉદ્ધવની નજીક ગઈ, ઉદ્ધવજીને જોયા, ઓ આ તો ભગવાનનો સખા આવ્યો છે.
ગોપીઓએ પોતાની ચુંદડીઓનો ઢગલો કર્યો, ઉઠાઓ બેસો બેસો આના ઉપર બેસો મહારાજ. ભગવાનના સખા માટે જો ગોપીઓને આટલો પ્રેમ હોય તો એ પરમાત્મા માટે કેટલો હશે. ચુંદડીઓનો ગોપીઓએ ઢગલો કર્યો પોતાની, બેસો આના ઉપર બેસો મહારાજ, જમનાજીના કાંઠે. ભગવાનના સમાચાર ગોપીઓ પૂછે છે, ઉદ્ધવ ઉદ્ધવ કહેતો ખરો કૃષ્ણ અમને કોઈ દિવસ યાદ કરે છે? પછી શહેરની સ્ત્રીઓને જોઈ અને અભણ ગોપીઓને ભૂલી ગયો છે. ગોપીઓએ પૂછ્યું, જો ઉદ્ધવ હવે તો કૃષ્ણ શહેરમાં ગયો છે મથુરા, અભણ ગોપીઓને ભૂલી ગયો છે? ત્યારે ઉદ્ધવજી કહે છે, મહારાજ એક પણ દિવસ મથુરામાં એવો નથી કે મારો મિત્ર કૃષ્ણ ગોકુળની સામે દ્રષ્ટિ કરી આંખમાંથી આંસુડા વહાવતો ન હોય. તમને બહુ યાદ કરે છે અને એટલા માટે તો એમણે મને તમને જ્ઞાન આપવા માટે મોકલ્યો છે. ઉદ્ધવ શું કહે છે? હું તમને જ્ઞાન આપવા માટે આવ્યો છું. ગોપીઓ કહે છે, ગાંડા, શું આ શબ્દ કહું છું? ગોપીઓ કે છે, ગાંડા જ્ઞાન એને ટકે જેની પાસે મન હોય. જ્ઞાન કોને ટકે? જેની પાસે મન હોય. અમારું મન તો કૃષ્ણ ચોરી લઈ ગયો છે. હા, અમારું મન તો અમારી પાસે છે નહીં. જ્ઞાન એને ટકે જેની પાસે મન હોય મહારાજ. અને ઉદ્ધવ તું પ્રેમ તત્વને તો ભણ્યો નથી એટલે તને શું ખબર પડે પ્રેમની? હા, બોલો, ગયો તો જ્ઞાન આપવા. એને ગોપીઓ કહે છે, ગાંડા જ્ઞાન ન ટકે, જ્ઞાન તો એને ટકે જેની પાસે મન હોય, અને તું પ્રેમ તત્વને તું ભણ્યો નથી. ગોપીઓએ ઉદ્ધવને સામેથી કીધું, તું ભણ્યો નથી જે જ્ઞાન આપવા ગયો. ઉદ્ધવને બહુ ખોટું લાગ્યો કે આ તમે બધી અભણ ગોપીઓ મને કહો છો કે હું ભણ્યો નથી. હા ઉદ્ધવ, તું ભણ્યો નથી, તને પ્રેમ તત્વની ખબર ન પડે મહારાજ. ઉદ્ધવ કે એવું ના હોય, તમારે જે પૂછવું હોય પૂછો, હું તમને બધા જવાબ આપું, હું ભણ્યો છું. ઉદ્ધવને ગોપીઓ પૂછે છે, ઉદ્ધવ જો તું ભણ્યો છે તો બતાવ, 1 + 1 બરાબર કેટલા થાય? બોલ, આવડે તમને? 1 + 1 બરાબર બોલ કેટલા થાય? ઉદ્ધવ કે છે, 1 + 1 બરાબર 2. બે ગોપ બોલ્યો ઉદ્ધવ અને ગોપીઓ બોલી છે, અરે ઉદ્ધવ તારા જેવો મૂર્ખ આ જગતમાં કોઈ છે. લે આ ઉદ્ધવને મૂર્ખ કે એવી વ્રજની ગોપી છે. ઉદ્ધવ કે છે, તો પછી કેટલા થાય 1 + 1? ગોપીઓ કે છે, ગાંડા 1 + 1 બરાબર 1. બોલો, આવું ગણિત આવડે તમને? ઉદ્ધવ કે હું સમજ્યો નહીં મહારાજ. ગોપીઓ કે છે, આ એ તો અમે કહીએ છીએ કે તું પ્રેમ નામનું તત્વ ભણ્યો જ નથી, તને શું ખબર પડે ગોપીના પ્રેમની કથા મહારાજ. ઉદ્ધવ કે છે, તો તમે બતાવો ના કે 1 + 1 કેટલા થાય? હા, એ જ વખતે ગોપી કે છે, ઉદ્ધવ 1 + 1 બરાબર 1 જ થાય. ઉદ્ધવ કે હું સમજ્યો નહીં. ગોપી કે છે, ઉદ્ધવ સમજી લે, આ દૂધનો કટોરો 1, બાજુમાં સાકરનો કટોરો 1, સાકરને દૂધમાં નાખી હલાવી દો બની જાય 1. આ ગોપીનું ગણિત છે. આ દૂધમાં સાકર ભરી ગઈ તો અહીંયા ગોપી 1 છે, કૃષ્ણ 1 છે, અને ગોપી કૃષ્ણમાં ભળી ગઈ એટલે ગોપી કૃષ્ણ 1 + 1. એ અલગ હોઈ શકે જ નહીં મહારાજ. ગોપી કૃષ્ણ 1 છે મહારાજ, ગોપી કૃષ્ણ અલગ થઈ શકે જ નહીં મહારાજ. આ ગોપીનું ગુણિત છો, તમે પાછું આવું ન કરતા. કારણ ઉદ્ધવ તું પ્રેમ નામનું તત્વ ભણ્યો નથી. જગતની અંતા વિશ્વનારાયણ મારો પ્રભુ જય ધિકાર સાથે એવા મારા પ્રભુને જય જયકાર સાથે ઉદ્ધવ જ્યારે ગોપીઓનું પ્રેમ દર્શન કરે છે ત્યાં તો એ જ વખતે ઉડતો ઉડતો એક ભમરો નીકળ્યો છે. સો
સોમનાથ મહાદેવ કી જય કાશી વિશ્વનાથ મહાદેવ કી જય હેલો 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 બ્રાહ્મણોની પૂજા કરો સરસ્વતી, તમે જ ભગવ બધા આ તો બ્રાહ્મણો જ પૂજા કરશે. એવાય ગોપી આજ કૃષ્ણ દર્શન ગોપીને ઉદ્ધવને કરાવે છે, એમાં એક ઉડતો ઉડતો ભમરો નીકળ્યો છે. એ જ વખતે ભમરાને જોઈને ગોપી કહે છે, બેસ બેસ બસ શાંતિ, આવું નો દરરોજ કરશો, પછી શંકર દાદા લડવશે મને. ના ના બધું બધું મૂકો મૂકો, બસ બસ આવી ગયા આવી ગયા, હાજી 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 આવીશ. શંકર દાદાનો લાડકો દીકરા છે આ બધા, સોમનેશ્વર દાદા કાશ વિશ્વનાથ મહાદેવ અરજ કરજો મહારાજ બધા. ઉડતા ઉડતા એટલામાં એક ભમરો નીકળ્યો છે જમનાજીના કિનારે. ગોપીઓએ ભમરાને સંબોધન કરીને કહ્યું, ઉડીજા ઉડીજા ભાઈ ભમરા, તું કાળો ને પેલો કનૈયો એ કાળો, હવે અમારે કાળાનો ભરોસો કરવો નથી. જેમ તું અત્યારે ગણગણ ગણગણ ગુંજારો કરે છે, એમ અમારો કૃષ્ણ પણ વ્રજભૂમિમાં બહુ ગુંજારો કરતા કરતા અહીંયાથી ઉડી ગયો, મથુરા જતો રહ્યો છે, હવે અમે કાળાનો ભરોસો નહીં કરીએ. ઉદ્ધવ સંબોધન ભમરાને કરે છે, સંભળાવે છે ઉદ્ધવને, હો ગોપીઓ, હા ગોપીઓ સંબોધન પેલા ભમરાને સાંભળે છે કોણ? ઉદ્ધવ. અને સંદેશો કોનો છે? કૃષ્ણનો. આને અભણ કહેવાય? આ ગોપીને અભણ કહેશો? આજ મધુકટપી મધુકિટપહ બંધો મા સ્પૃશાંગી 49મો અધ્યાય ભ્રમર ગીત છે મહારાજ. એવાય આજ ભ્રમર ગીત સાથે ઉદ્ધવને કૃષ્ણનો સંદેશો આપ્યો. ઉદ્ધવના અંતરમાં એક અભિમાન હતું, હું બૃહસ્પતિનો પહેલા નંબરનો વિદ્યાર્થી, એ ગર્વ ત્યાં ક્યાં ગળી ગયો છે. મારા ભગવાન સુખદેવજી બોલી ગયા, ઊધો સીધો ભયો, ઊધો સીધો ભયો. અત્યાર સુધી ઊધો ઊંધો હતો કે હું જ્ઞાની છું, પણ ગોપીઓના પ્રેમનું દર્શન કર્યું, ઉદ્ધવનો ગર્વ ગળી ગયો. કૃષ્ણ પ્રેમ તત્વને હું ન ઓળખી શક્યો, કૃષ્ણ પ્રેમને કેવળ વ્રજની ગોપી ઓળખી શકે. હા સખી મોરી નયન અવશ્યો ઘનશ્યામ, કૃષ્ણ દર્શન કરતી આંખની કીકીમાં કૃષ્ણને વસાવી કૃષ્ણમાં પ્રેમ કરતી ગોપીના પ્રેમ રસમાં ઉદ્ધવ ઓગળી ગયો. હા ઓગળી ગયો ઉદ્ધવ. અને પછી તો પ્રેમ સંદેશો ઉદ્ધવજી ગોપીઓનો લઈ અને વ્રજનો સીમાડો આવ્યો ને ત્યાં દંડવત પ્રણામ કર્યા એને. ઉદ્ધવે વંદે નંદ વ્રજસ્ત્રીણાં પાદરેણુ અભિક્ષુણશઃ યાસાં હરિકથોદ્ગીતં પુનાતિ ભુવનત્રયં વંદે નંદ વ્રજસ્ત્રીણાં. આ ઉદ્ધવની કથા છે. વંદે નંદ વ્રજસ્ત્રીણાં મહારાજ, હે જગતના જીવો, કૃષ્ણ તમને મળે ને પગે લાગો તો ઠીક વાત છે, પણ આજથી હું કૃષ્ણને નહીં, હું કૃષ્ણને આ ગોકુળની ગોપીના ચરણમાં દંડવત પ્રણામ કરું છું. મહારાજ આ બૃહસ્પતિનો પહેલો નંબરનો વિદ્યાર્થી છો, કેવી ગોપીનો પ્રેમ હશે વિચારો તો. એ ગોપી અભણ છે જેને ઉદ્ધવજી એમ કે છે વંદે નંદ વ્રજસ્ત્રીણામ, નંદ બાવાના વ્રજની ગોપીઓને લાખો કોટી કોટી પ્રણામ, કે જેની કથા
यासाम हरिकथोद्गीतम पुनाति भुवनत्रयम्। एक गोपी कृष्ण ने कथा त्रैलोक्य ने पवित्र करनारी आ भागवत में दिव्य कथा गोपी ने कृष्ण नी छे महाराज। यासाम हरिकथोद्गीतम ये हरि भगवान की आ दिव्य कथा 49 अध्याय में भ्रमर गीत साथ श्री ठाकुर जी पूर्वार्ध ने विराम आप्यो। श्री गोवर्धन नाथ की जय। श्रीमद भागवत में 10 स्कंदना 90 अध्याय है। 1-49 अध्याय है इन्हें पूर्वार्ध कहो अने 50 अध्याय थी उत्तरार्ध नो प्रारंभ थाय छे। ઉત્તરાર્ધ એનો આરંભ થાય છે અને ઉત્તરાર્ધમાં સૌથી પહેલો જરાસંધ આવે છે, પહેલો 50 અધ્યાયમાં। એટલે મને લાગે છે કે આપણે પણ 49 વર્ષ સુધી વાંધો ન આવે અને 50 વર્ષના થયા એટલે જરા જરા એટલે ગટપણ અને ગટપણ આવે એટલે સાંધાના દુખાવા ચાલુ થાય। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। શું આવે 50 વર્ષે સાંધાના દુખાવા, પગમાં દુખે છે, વા આવ્યો છે, વા નહીં જરા સંધ આવ્યો છે, જરા એટલે અવસ્થા ગટપણ। હા અને ગટપણ આવે અને શરૂ થાય, હજી મને નથી આવ્યો, હા આપણે એ કંઈ દુખાવો નથી, હા ખાસ કહી દઉં મહારાજ, ગોઠણનો નહીં, વાનો નહીં, પગનો નહીં, માથાનો નહીં, એકોદર પૂરા થવાના છે બાદુડા સુધી આઠમ આજે, તો હજી સુધી તો કંઈ ભગવાનની કૃપા છે ને બોલું છું। આજે માતાજીએ સંદેશો મને આપ્યો, મને કે હવે તમે એક ટાઈમની કથા કરી નાખો। મેં કીધું જે મુહૂર્ત આપ્યું છે કારતક સુદ પાંચમ અને ચૈત્ર મહિનાનું, આવતા આવતા ચૈત્ર મહિનાનું, ત્યાં સુધી તો વન સેશન કથા નથી કરવી, બાકી પછી વળી જો ભગવાન જીવાડશે તો વન સેશન કથા કરીશું એક ટાઈમ। બાકી આ બે ટાઈમમાંય પૂરું નથી થતું, 4-4 કલાક સવારે 4 કલાક સાંજે બોલીએ તો આમાં કેટલું છોડવું પડે છે। એ કથા એક ટાઈમ કરશું તો ક્યારે પૂરી થાય, પછી તો ગરબા ગવરાવું અઠવાડિયું, આ ભાઈઓને ભેગા રાખવું, વાંધો ન આવે। ભાગવતની કથા છે મુક્તિ ગ્રંથ છે, અને જો આખી કથા ન થાય તો તમારો મનોરથ ક્યાંથી સફળ થાય। હા પિત્રો માટે તમે કથા કરો છો, આ સત્સંગ કરવો હોય તો વાંધો નહીં, તમે તાર જેમ કરો એમ, 2 કલાક કરો ને તો એ સપ્તાહ કરીને 5, હવે તો 5 દિવસની સપ્તાહ લે, નામ સપ્તાહ, સપ્તાહનો અર્થ જ 7 દિવસ, એને બદલે 5 દિવસની ભાગવત અને સપ્તાહ, એ કેવી રીતે થઈ શકે ના, અને એ પણ એક ટાઈમ। હા હરિદ્વાર લઈ જવાનો સંઘને, ગંગામાં નવરાવીને પાછા, મારે કહેવાનો અર્થ શ્રીમદ ભાગવત હવે ઉત્તરાર્ધ, ઉત્તરાર્ધ એટલે 50મો અધ્યાય છે, અહીંયાથી જીવન માણસનો ઉત્તરાર્ધ શરૂ થાય છે અને એમાં જરાસંધની જ કથાથી શરૂઆત થઈ છે। શ્રી શુક ઉવાચ અસ્તિ પ્રાપ્તિ કંસસ્ય, અસ્તિ પ્રાપ્તિ કંસસ્ય મહિષ્યો ભરતર્ષભ મૃતે ભર્તરી દુઃખાર્તે યત ઉષ્મા પિતુર્ગૃહાન અસ્તિ પ્રાપ્તિ કંસસ્ય મહિષ્યો ભરતર્ષભ મૃતે ભર્તરી દુઃખાર્તે યત ઉષ્મા પિતુર્ગૃહાન। આવી આજ ભગવાન સુખદેવજી કહે છે મહારાજ, અસ્તિ અને પ્રાપ્તિ આ બે કંસ રાજાની રાણી હતી, કંસની રાણી એનું નામ છે અસ્તિ પ્રાપ્તિ। પતિ મરી ગયા એટલે અસ્તિ પ્રાપ્તિ પિતા જરાસંધને ઘરે ગઈ બાપુજી પાસે, બાપુજી અમારા વૈધવ્યનું કારણ પેલો કૃષ્ણ છે હો, જરાસંધ કે બેટા ચિંતા ન કરો, કૃષ્ણને હમણાં મારી નાખો, કૃષ્ણને હમણાં મારી નાખો। જરાસંધે એક અક્ષોહિણી સેના લઈ મથુરા નગરી ઉપર ચઢાઈ કરી છે, ભગવાને પોતાની મીટિંગ બોલાવી, કારોબારી ઠાકોરજીના કારોબારીમાં 8 જણા છે, 2 ઘરડા છે, 2 આધેડ છે,
વસુદેવ અને ઉગ્રસેન બે ઘરડા પુરુષો છે, ઉદ્ધવ અને અક્રૂર, હા આ બે આધીડ છે, વિદુર અને સાત્યકી આ બે જરા એનાથી ઊંચી ઉંમરના છે, બલભદ્ર અને કૃષ્ણ, અને નારદજી છે ને એને વધારા તરીકે નવમાં ખેલા લીધા છે. નારદજી ક્યારેક મિટિંગમાં આવે ને ક્યારેક ન આવે, એટલે કોપ્ટ કર્યા છે. હા હા, નવમાં વધારે આપણે ઉમેરીએ એને શું કહીએ, કોપ્ટ કહો છો, એટલે કોપ્ટ મેમ્બર છે નારદ ઋષિ. ઉગ્રસેન, વસુદેવ, ઉદ્ધવ અને સાત્યકી, વિદુર, આ બધા મેમ્બર્સ છે તમારા, અને એમાં કૃષ્ણને બલભદ્ર સૌથી છેલ્લે નાના, નારદ નવમાં કોપ્ટ કરેલા મેમ્બર છે. એવાય આજ ઉદ્ધવને બોલાવી શ્રી ઠાકોરજીએ મિટિંગ કરી કે આ એક અક્ષોહિણી સેના લઈ જરાસંધ આવ્યો, શું કરીશું? બલભદ્ર કે શું કરીશું, મારી નાખવાનું બીજું. પણ ભગવાનને મોટાભાઈને કહે છે ઠાકોરજી કે મહારાજ આની પાસે 18 અક્ષોહિણી સેના છે, એકલાને મારી નાખશું તો પાપ પૃથ્વી ઉપર ઓછું થશે નહીં. અને ભગવાનનો અવતાર શેના માટે આવ્યો છે? પૃથ્વીનો ભાર હલકો કરવો. આ 18 અક્ષોહિણી સેનાનો ભાર એમને રહી જશે તો શું કરવું? કે તો એને કે જરાસંધને છોડી દેવાનો, સેનાને મારી નાખો, સેનાને મારી નાખો, જરાસંધને છોડી દો. એ ફરી વાર આવે અક્ષોહિણી સેનાની, વળી સેનાને મારી નાખો, જરાસંધને જવા દો. ભગવાને 17 વખત હા જરાસંધની અક્ષોહિણી સેના મારી, જરાસંધને જવા દીધો. 17 અક્ષોહિણી સેનાનો ભાર પૃથ્વી ઉપર હલકો થયો છે. 18મી વખતે તૈયારી કરી, એટલે એ જ વખતે જોયું ગોર બાપાને બોલાવ્યા કે રાજા બાપા અહીંયા આવો ને તમે. જરાસંધ પૂછે છે કે આ તમે મુહૂર્ત આવું આપો, મને ગમતું નથી, મારી હાર કેમ થાય? આ વખતે તમારે જોઈએ તો સવારે લાડવા ખાઓ, બપોરે લાડવા ખાઓ, સાંજે લાડવા ખાઓ, પણ એવા આશીર્વાદ આપો મારો જય જયકાર થવો જોઈએ. હા, 3 ટાઈમ લાડુ ખાઓ તમે. બ્રાહ્મણો પાસે જરાસંધ રાજા જપ કરાવે, પૂજા. ઠાકોરજી વિચાર કર્યો કે બ્રાહ્મણોના આશીર્વાદ મારે કોઈ દિવસે નિષ્ફળ કરાય, બ્રાહ્મણના આશીર્વાદ ભગવાન ન તોડી શકે. હો ભાઈ, આ અમારું ભાગવતમાં લખ્યું છે, એ આ તમે જોજો, 50મો અધ્યાય ખોલી છું. બ્રાહ્મણના આશીર્વાદ ભગવાન ન નિષ્ફળ કરે. બીજી બાજુ જરાસંધ રાજાનો મિત્ર કાળિયવન છે, એ પણ એની સાથ આપવાની તૈયારી કરી રહ્યો છે. ભગવાન કે આ બાજુથી કાળિયવન આવશે, આ બાજુથી બ્રાહ્મણોનો આશીર્વાદ લઈને જરાસંધ આવશે, તો બે બાજુ લડી શકાશે નહીં અને આપણું કુટુંબ યાદવ કુળ સલામત નહીં રહી શકે. માટે કામ કરો મહારાજ, યાદવ કુટુંબને સલામત જગ્યાએ મૂકવા ભગવાને એ જ વખતે વિશ્વકર્માને બોલાવ્યા છે. વિશ્વકર્મા ભગવાનને બોલાવી મારો ઠાકોરજી કહે છે, હે વિશ્વકર્માજી, એક એવું નગરનું નિર્માણ કરો કે જેમાં દેવ, દાનવ કે માનવ મારી ઈચ્છા સિવાય પ્રવેશ કરી શકે નહીં. એક એવું નગર બનાવો. ભગવાને વિશ્વકર્માને આજ્ઞા આપી છે. એ જ વખત વિશ્વકર્મા ભગવાને સમુદ્રની વચોવચ કુશ પાથર્યો, સંસ્કૃતમાં કુશ એટલે ગુજરાતીમાં ડાભડો, દર્ભ. રામી સમાજને કંઈ દર્ભ શું હોય કે કેવું ન પડે મારે, કારણ કે ગોર બાપાને આપણે જ સપ્લાય કરીએ છીએ. હા, દર્ભ લાવીને આપું છું ડાભડો. ભગવાન વિશ્વકર્માએ સમુદ્રની વચ્ચોવચ દર્ભ પાથર્યો છે, કુશ પાથર્યો સમુદ્ર ઉપર. એના ઉપર એક દિવ્ય માયાવી નગરનું નિર્માણ કર્યું. એ જે નગરીનું નિર્માણ કર્યું એનું નામ શ્રીમદ ભાગવતજીમાં લખ્યું છે કુશસ્થલી. શું નામ છે? જરા મોટેથી બોલો, કુશસ્થલી. હજી નથી બોલતા તમે, એનો અર્થ પછી હમણાં કહું છું એ શું છે. વિશ્વકર્મા ભગવાને જે નગરીનું નિર્માણ કર્યું એનું નામ છે કુશસ્થલી. આપ બોલો તો જરા મોટેથી. હા જી, આ કુશસ્થલી નિર્માણ કરી એવી માયાવી નગરી છે,
દેવ દાનવ કે માનવ અંદર પ્રવેશ ન કરી શકે, બારણું ન જડે કોઈ, એવી નગરીનું નિર્માણ ભગવાન શ્રી વિશ્વકર્માએ કર્યું. અને એ જ વખતે યાદવ કુટુંબ રાત્રે સૂતું હતું, આખા યાદવ કુટુંબને સૂતેલા પરિવારને ઈશ્વરે કુશસ્થલીમાં મૂકી દીધો રાત્રે, આખું યાદવ કુટુંબ. સવાર પડ્યું, યાદવો જાગ્યા, પણ આટા મારે કોઈને બારણું મળતું નથી. એટલે યાદવો એકબીજાને પૂછે, ભાઈ દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, એટલે એનું નામ દ્વારિકા. એનું શું નામ છે? દ્વારિકા. પણ દ્વારિકાનું સાચું નામ શ્રીમદ ભાગવતમાં કુશસ્થલી લખાયું છે, એટલા માટે યાદ કર્યું મેં તમને. એવી આજ કુશસ્થલીમાં યાદવ કુટુંબને ભગવાને મૂક્યું છે મહારાજ, દ્વારિકાનું નિર્માણ થયું છે. અને આ બાજુ ભગવાન સુંદર મજાના હજી તો મથુરામાં બિરાજે છે મારો ઠાકોરજી. જરાસંદ રાજા બ્રાહ્મણોના આશીર્વાદ લઈ ગોરબાપાએ તિલક કર્યું, વિજયી ભવ. લે લે, અમારે આશીર્વાદ ઠાકોરજીએ નિષ્ફળ ન કરે. અન જય જયકાર સાથે આ બાજુ કાળિયવન પ્રભુને સામે મથુરા નગરીમાં લડવા માટે આવ્યો. ભગવાને તો કાળિયવનને જોયો અને દ્વારિકાધીશ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા, દોડતા. કાળિયવન કે હવે ક્યાં જવાનો છે, હું તો તારી પાછળ જ આવું. કાળિયવનને ભગવાન દોડાવતા દોડાવતા જૂનાગઢમાં ગિરનારની ગુફામાં મુચકુંદ રાજાની ગુફા છે. ગિરનાર ગયા છો કોઈ? જૂનાગઢ ત્યાં મુચકુંદની ગુફા આજે બહુ દિવ્ય છે, દર્શન થાય છે. ભગવાન એ જ વખતે મુચકુંદની ગુફા સુધી કાળિયવનને લઈ આવ્યા. શ્રી ઠાકોરજી અંદર ગયા. કાળિયવન હસવા માંડ્યો કે હવે ક્યાં જઈશ તું? ભગવાનને કહે છે, જેવા અંદર ગયા કાચો પાછળ કાળિયવન ગયો, એ જ વખતે સુંદર એક ખેસ ઓઢી એક મહાપુરુષ સૂતો છે. કાળિયવનને થઈ ગયું કે અહીં સુધી દોડાવતો દોડાવતો લઈ આવ્યો મને, પાછો અહીં આવીને સુઈ ગયો ઓઢા. એ જ વખતે પગની લાત મારી છે, લાત મારી એટલે એક અંદરથી મહાપુરુષ બેઠો થયો. અને કાળિયવન ઉપર દ્રષ્ટિ પડી, કાળિયવન ત્યાં ત્યાં બળીને ખાખ થઈ ગયો છે.